हेलो बच्चों, तो लेक्चर नंबर 06। आजना लेक्चर नी अंदर आपणे वात करवाना छे कोलिगेटिव प्रॉपर्टी, यानी कि संख्यात्मक गुणधर्म। आगळना लेक्चर मां सोल्यूशन 04 नी अंदर आपणे वात करी के सापेक्ष बाष्प दबाण मां थतो घटाडो, ये गुणधर्म आपणे जोई लीधो। हवे एना पछीनो जे बीजो संख्यात्मक गुणधर्म જે આપણે આજે આ લેક્ચર દરમિયાન જોવાનો છે, આના આગળના લેક્ચરની અંદર યાની કે સોલ્યુશન 05ની અંદર આપણે વાત કરી આદર્શ દ્રાવણ અને બિન આદર્શ દ્રાવણ, રાઉલ્ટના નિયમ આધારિત, કે જેને પણ તમારે ધ્યાનથી જોવાનું છે। હવે આપણે વાત કરીએ એ પહેલાં ફરી એકવાર સંખ્યાત્મક ગુણધર્મને જોઈએ કે સંખ્યાત્મક ગુણધર્મ કોલિગેટિવ પ્રોપર્ટી એટલે શું। તો જે ગુણધર્મ તમે ડિસ્પ્લે ઉપર પણ જોઈ શકો છો, ત્યાં તો સંપૂર્ણ ત્યાં જ વધારે આપવું બરાબર, જે ગુણધર્મ દ્રાવ્યના મોલ અણુ કે આયનની સંખ્યા પર આધારિત હોય, પરંતુ દ્રાવ્યની પ્રકૃતિ પર આધારિત ન હોય, તેને સંખ્યાત્મક ગુણધર્મ કહે છે। માત્ર અને માત્ર દ્રાવ્યના જે અંદર મોલ હોય, અણુ હોય, આયન હોય, આની સંખ્યા ઉપર જ આધારિત હોય। દ્રાવ્ય કેવો છે, ગળો છે, તીખો છે, ખારો છે, આના ઉપર આધારિત હોય નહીં। યાની કે યુરિયા હોય તોય ઠીક છે, ગ્લુકોઝ હોય તોય ઠીક છે, સુક્રોઝ હોય તોય ઠીક છે, ઓકે। આ કોઈ પણ પ્રકારનું દ્રાવ્ય હોય એના ઉપર આધાર ન રાખે, માત્ર એની મોલની સંખ્યા ઉપર આધાર રાખે એવા ગુણધર્મને કેવા ગુણધર્મ કહેવાય, સંખ્યાત્મક ગુણધર્મ। તો પહેલો સંખ્યાત્મક ગુણધર્મ બાષ્પ દબાણમાં થતો સાપેક્ષ ઘટાડો, રિલેટિવ લોઅરિંગ ઇન વેપર પ્રેશર, ઓકે। તો આ આપણે જોયું સોલ્યુશન 04ની અંદર, જેને તમે ડિટેલમાં ત્યાં જોઈ શકશો। એના ઉપરથી આપણે કયું સૂત્ર મેળવ્યું, તો સાપેક્ષ બાષ્પ દબાણમાં થતો ઘટાડો એ કોના બરાબર હોય, તો દ્રાવ્યના મોલ અંશના બરાબર હોય। યાની કે P0A - PA / P0A = x દ્રાવ્ય, અથવા બી વડે એને આપણે દર્શાવ્યું હતું। આજના લેક્ચરની અંદર આપણે વાત શેની કરશું, તો કે બીજો સંખ્યાત્મક ગુણધર્મ ઉત્કલન બિંદુ ઉન્નયન, એલિવેશન ઇન બોઇલિંગ પોઈન્ટ। તો એના પછીનો ત્રીજો સંખ્યાત્મક ગુણધર્મ આપણે જોશું ગલન બિંદુમાં અવનયન, ડિપ્રેશન ઇન ફ્રીઝિંગ પોઈન્ટ, અથવા ઠાર બિંદુ અવનયન પણ એને કહી શકાય। અને ફોર્થ નંબરની કોલિગેટિવ પ્રોપર્ટી જોશું ઓસ્મોટિક પ્રેશર, અભિસરણ દબાણ। તો આજના લેક્ચરની આપણે શરૂઆત કરીએ કે ઉત્કલન બિંદુ ઉન્નયન, ખૂબ જ સરસ મજાનો ટોપિક છે, ધીમે ધીમે આપણે જોતા જશું અને તમને અન્ડરસ્ટેન્ડ થતું જશે। જો તમને લેક્ચરની સ્પીડ વધારે લાગતી હોય તો યુટ્યુબમાં તમે સિલેક્ટ કરીને સ્પીડને ઘટાડી શકો, 0.75 સુધી કરી શકો, અને જો તમને સ્પીડ લો લાગતી હોય, ઓકે, તો તમે વધારી પણ શકો, 0.25 સુધી તમે જઈ શકો, એટલે તમને અનુકૂળતા મુજબ વિડીયોની સ્પીડ ચાલુ રહે। અને જો કંઈ ખબર ના પડે તો એ વિડીયો રિવાઇઝ કરીને ફરીવાર પણ જોતા રહેવું। તો વાત કરીએ ઉત્કલન બિંદુ ઉન્નયન, કે દ્રાવણ હોય, આ દ્રાવણની અંદર અબાષ્પશીલ દ્રાવ્ય જ્યારે ઉમેરી દેવામાં આવે, દ્રાવણની અંદર યાની કે કોઈ એક દ્રાવક છે, આ દ્રાવકની અંદર અબાષ્પશીલ દ્રાવ્ય ઉમેરી દો, અને જે આખું દ્રાવણ બનશે આ દ્રાવણનું જે ઉત્કલન બિંદુ એ શું થશે, તો કે વધશે। બાષ્પ દબાણ શું થશે, ઘટશે। કેમ બાષ્પ દબાણ ઘટશે અને કેમ ઉત્કલન બિંદુ વધશે, તો બાષ્પ દબાણ એટલા માટે ઘટે કે પહેલાં શું હતું, તો કે તમારું જે દ્રાવણ હતું એમની અંદર ઓનલી ફોર દ્રાવક જ હતો, અને આ દ્રાવક શુદ્ધ સ્વરૂપે કેવો હતો, તો કે વધારે બાષ્પશીલ હતો। એટલે વધારે બાષ્પશીલ હોય તો એનું ઉત્કલન બિંદુ કેવું હોય, ઓછું હોય, કારણ કે થોડી ઘણી ઉષ્મા આપો એટલે સીધી જ બાષ્પ બની જાય, અને પ્રવાહીમાંથી બાષ્પમાં જવું એ જ ઘટનાને શું કહેવાય, ઉત્કલન બિંદુ। હવે એમાં અબાષ્પશીલ દ્રાવ્ય તમે ઉમેરી દોશો
तो अबाष्पशील द्रव्य तमे उमेरी दो एटले द्रावण केवुं बने तो के वधारे आकर्षण बल अने वधारे आकर्षण बलना कारणे एनुं उत्कलन बिंदु शुं थशे तो के तमारे वधारवुं पड़शे तो ज बाष्प दबाण तमने प्राप्त थशे यानी कि बाष्प दबाण घटे उत्कलन बिंदु वधे एटले बाष्प दबाण अने उत्कलन बिंदु केवा छे एकबीजाना व्यस्त प्रमाणनी अंदर छे खास तमारे ध्यानमां लेवानुं छे उत्कलन बिंदुनी आपणे अहींया व्याख्या आपीए तो जे तापमाने द्रावणनुं बाष्प दबाण ए वातावरणना दबाण जेटलुं ज थाय यानी कि जे तापमान होय ए तापमाने जो तमारा द्रावणनुं उत्कलन बिंदु यानी कि द्रावणनुं बाष्प दबाण ए वातावरणना दबाण जेटलुं थई जाय तो द्रावणनुं बाष्प दबाण इज इक्वल टू वातावरणनुं बाष्प दबाण आ घटनाने ज कई घटना कहेवाय तो के तापमानने ज ते द्रावणनुं शुं कहेवामां आवे उत्कलन बिंदु कहेवामां आवे यानी कि प्रवाही छे प्रवाहीमांथी बाष्प स्वरूपमां अणु क्यारे आवी शके तो के ए वातावरणना दबाण जेटलुं दबाण क्रिएट करशे तो ज आवशे ने बाकी आ वातावरणनुं दबाण वधारे छे आ तमारा द्रावणनुं दबाण ओछुं छे तो वातावरणनुं दबाण आ द्रावणना दबाण उपर हावी रहेशे ने એને આવવા નહીં દે સમજ પડે છે આવવા દેશે નહીં પણ આ આના જેટલી શક્તિ ધરાવી લે યાની કે અહીંયા શક્તિ સ્વરૂપે આપણે શું લેશું તો કે દબાણ લેશું તો આ વાતાવરણના દબાણ જેટલું જ જો આ તમારા દ્રાવણનું દબાણ થઈ જાય તો બંને લડી શકે અને લડી શકે એટલે ઉપર આવવાનું છે અને ઉપર આવશે ત્યારે શું થશે તો કે પ્રવાહીમાંથી વાયુ અવસ્થામાં રૂપાંતરણ થશે અને પ્રવાહીમાંથી વાયુ અવસ્થામાં જે તાપમાને રૂપાંતરણ થાય એ ચોક્કસ તાપમાનને જ આપણે શું કહીએ છીએ તો કે તે દ્રાવણનું ઉત્કલન બિંદુ ઉત્કલન બિંદુનો એસઆઈ એકમ શું થશે કેલ્વિન ખ્યાલ આવશે તમને અને વાતાવરણનું દબાણ કેટલું હોય એક વાતાવરણ અથવા તો એક એટમોસ્ફિયર એક એટીએમ ખ્યાલ આવશે તમને આના પછી દ્રાવણના ઉત્કલન બિંદુમાં થતો વધારો ઓકે દ્રાવણના ઉત્કલન બિંદુમાં થતો વધારો જેને જ આપણે શું કહીએ છીએ ઉત્કલન ઉન્નયન કહેવાય છે જેને જ આપણે ઉત્કલન ઉન્નયન કહીએ યાની કે જો દ્રાવણનું ઉત્કલન બિંદુ આપણે વધારીએ તો જ વધારે આપણને બાષ્પ દબાણ પ્રાપ્ત થાય બાકી બાષ્પ દબાણ પ્રાપ્ત થશે નહીં તો બાષ્પ દબાણ વધારવા માટે ઉત્કલન બિંદુ આપણે વધારવું પડે કેમ તો કે જેનું ઉત્કલન બિંદુ વધારે હશે એનું બાષ્પ દબાણ કેવું હશે ઓછું હશે તો બાષ્પ દબાણને વધારવું હોય તો આપણે શું કરશું ઉત્કલન બિંદુને વધારશું કોનું ઉત્કલન બિંદુ તો કે દ્રાવણનું જેમ જેમ દ્રાવણનું ઉત્કલન બિંદુ વધારતા જઈએ એમ બાષ્પ દબાણ શું થશે વધશે ખ્યાલ આવી જાય કે ન ખ્યાલ આવી જાય તો આ ઘટનાનો આપણે અભ્યાસ કરવાનો છે જેને આપણે ગ્રાફ દ્વારા એકદમ બેટર અન્ડરસ્ટેન્ડ મેળવીએ તો જોઈએ આપણે ગ્રાફ કે દ્રાવણના ઉત્કલન બિંદુમાં થતા વધારાને શું કહેવાય ઉત્કલન બિંદુ ઉન્નયન હવે આ તમને જે ગ્રાફ દેખાય છે બરાબર આ ગ્રાફની આપણે વાત કરીએ તો દ્રાવણના ઉત્કલન બિંદુમાં જેમ જેમ આપણે વધારો કરીએ એમ બાષ્પ દબાણમાં વધારો થાય અને ઉપરની જે ડોટેડ લાઇન દર્શાવેલી છે એ દ્રાવણનું ઉત્કલન બિંદુ યાની કે વાતાવરણનું દબાણ એક એટમોસ્ફિયર દર્શાવે હવે શુદ્ધ દ્રાવકનું ઉત્કલન બિંદુ કેવું હશે તો કે વધારે હમણાં જ આપણે જોયું તો શુદ્ધ દ્રાવક યાની કે એનું બાષ્પ દબાણ એ કેવું હશે વધારે હશે ઉત્કલન બિંદુ એનું કેવું હોય તો કે ઓછું હોય ઉત્કલન બિંદુ કેવું થશે ઓછું થશે અને બાષ્પ દબાણ કેવું થશે એનું વધારે થશે શુદ્ધ દ્રાવકનું બાષ્પ દબાણ વધારે તો ઉત્કલન બિંદુ ઓછું થશે ને ઓકે આ બાજુ આપણે વાત કરીએ તો દ્રાવણ કેવું દ્રાવણ છે અહીંયા અબાષ્પશીલ દ્રાવ્ય ઉમેરેલું હોય એવું દ્રાવણ છે તો આ દ્રાવણનું જો બાષ્પ દબાણ કેવું છે શુદ્ધ દ્રાવક કરતાં ઓછું નીચેની લાઈન દેખાય છે તમને ઉપર શુદ્ધ દ્રાવકવાળી લાઈન છે અને એની નીચે જ એક્ઝેક્ટ કઈ છે શુદ્ધ દ્રાવણની એટલે કે દ્રાવણની અંદર શું છે અબાષ્પશીલ દ્રાવ્ય એટલે એનું બાષ્પ દબાણ ઘટી ગયું અને બાષ્પ દબાણ ઘટી ગયું તો જો ઉત્કલન બિંદુ વધી ગયું નીચેની જે તાપમાનવાળી લાઈન છે એમાં ઊભી જે રો દર્શાવેલી છે પહેલી રો દર્શાવેલી છે ડેલ્ટા ટીબીની આ બાજુ ડેલ્ટા ઝીરો બી યાની કે શુદ્ધ દ્રાવકનું ઉત્કલન બિંદુ દર્શાવે અને આ બાજુની રો શું દર્શાવે છે ટીબી એ શુદ્ધ દ્રાવણ બરાબર યાની કે દ્રાવણનું ઉત્કલન બિંદુ દર્શાવે પહેલાં જે ડેલ્ટા ટીબીની આ બાજુની સાઈડ છે યાની કે ડાબી બાજુ જે દર્શાવે છે ડેલ્ટા ટીબીની ડાબી બાજુ ટી ઝીરો બી
टी जीरो बी ए शुद्ध द्रावक नु उत्कलन बिंदु अने जमणी बाजू डेल्टा टी बी नी जमणी बाजू टी बी ए हुं दर्शावे छे द्रावण नु उत्कलन बिंदु। यानी कि द्रावण नु उत्कलन बिंदु वधारे जीरो थी स्टार्ट करिए, ओके जीरो थी सो बसो एवी रीतना आपणे लेता जाइए, तो उदाहरण तरीके 300 એ દ્રાવણનું ઉત્કલન બિંદુ છે અને 200 એ કોનું ઉત્કલન બિંદુ છે, તો કે દ્રાવકનું ઉત્કલન બિંદુ। તો દ્રાવણનું ઉત્કલન બિંદુ કેવું છે? વધારે। દ્રાવકનું ઉત્કલન બિંદુ કેવું છે? ઓછું। અને ઉત્કલન બિંદુ કરતાં બાષ્પ દબાણ કેવું હોય? વિરુદ્ધ હોય। યાની કે શુદ્ધ દ્રાવકનું બાષ્પ દબાણ કેવું હોય? વધારે હોય ને, ઓકે, કારણ કે દ્રાવકમાં ઓનલી એ અને એ અણુ જ હોય। અને દ્રાવણની વાત કરીએ તો એ બી વચ્ચે આકર્ષણ જોવા મળે ને, અને બી એ કેવો છે? તો કે અબાષ્પશીલ। હવે એ અબાષ્પશીલ હશે તો ઓનલી ફોર એના અણુ જ જશે, બીના અણુ જશે નહીં, અને જગ્યા વધારે રોકશે, તેથી દ્રાવણનું જે બાષ્પ દબાણ કેવું હશે? ઓછું હશે। તો ગ્રાફની અંદર એ આપણને જોવા મળે। હવે આ બંને ગ્રાફની આપણે વાત કરીએ તો અહીંયા જે ઉત્કલન બિંદુમાં તમે જે વધારો કર્યો, ઉત્કલન બિંદુમાં થતો ફેરફાર, કે જેને તમે શું કહો છો? ડેલ્ટા ટી બી। ડેલ્ટા ટીબી ને આપણે ઉત્કલન બિંદુ ઉન્નયન કહીએ છીએ। શું કહીએ છીએ? ઉત્કલન બિંદુ ઉન્નયન। યાની કે દ્રાવકના ઉત્કલન બિંદુમાં આપણે વધારો કર્યો, અને આ જે ઉત્કલન બિંદુમાં વધારો થાય એનો જે તફાવત છે, આ તફાવત બોલે તો ડેલ્ટા ટી બી, કે જેને આપણે કહીએ ઉત્કલન ઉન્નયન અથવા ઉત્કલન બિંદુ ઉન્નયન। ડેલ્ટા ટીબીને આપણે શું કહેશું? ઉત્કલન બિંદુ ઉન્નયન, કે જે તફાવત અંશ સેલ્સિયસમાં સરખો થાય અને કેલ્વિનમાં સરખો થાય, એટલે અહીંયા એકમની કોઈ આપણે વાત કરશું નહીં, પણ એસઆઈ એકમ જોઈએ તો એ કયો હોય? કેલ્વિન। પણ કોઈ પણ તાપમાનનો તફાવત જેટલો અંશ સેલ્સિયસમાં હોય એટલો જ શેમાં હોય? કેલ્વિનમાં હોય, એ તમે જાણો છો। તો આ જે ડેલ્ટા ટીબી છે, ડેલ્ટા ટીબી ઇઝ ઇક્વલ ટુ ટીબી માઇનસ ટી ઝીરો બી। ટીબી શું છે? તો કે દ્રાવણનું ઉત્કલન બિંદુ, એ કેવું છે? વધારે। એમાંથી આપણે દ્રાવકનું ઉત્કલન બિંદુ શું કરશું? બાદ કરશું, અને જે આપણને તફાવત મળે એ તફાવતને આપણે શું કહેશું? ઉત્કલન બિંદુ ઉન્નયન, ડેલ્ટા ટી બી। ખ્યાલ આવશે તમને? તો આ ગ્રાફ આપણને આ રીતે સમજવા મળે કે ફરી એકવાર દ્રાવકનું ઉત્કલન બિંદુ કેવું હોય? તો કે ઓછું। દ્રાવણનું ઉત્કલન બિંદુ કેવું હોય? વધારે। આના કરતાં વિરુદ્ધ બાષ્પ દબાણ, દ્રાવકનું બાષ્પ દબાણ કેવું હોય? વધારે। અને દ્રાવણનું બાષ્પ દબાણ કેવું હોય? ઓછું। ખ્યાલ આવી જાય કે ન ખ્યાલ આવી જાય? ઓકે, આના પરથી આપણે એક પ્રયોગ કર્યો અને પ્રાયોગિક રીતે આપણને માલુમ પડ્યું, શું માલુમ પડ્યું? તો કે પ્રાયોગિક રીતે ડેલ્ટા ટીબી ચલે છે સ્મોલ એમ, યાની કે મોલાલિટી, મોલાલિટી। તો ડેલ્ટા ટીબી એ ડાયરેક્ટલી પ્રપોર્શનલ ટુ મોલાલિટી, યાની કે ઉત્કલન બિંદુ ઉન્નયન એ કોના સમપ્રમાણમાં છે? મોલારિટીના સમપ્રમાણમાં। પ્રયોગ કરીને આપણને આવી માહિતી મળી, અને આ માહિતીને જ આપણે શું કહેશું? સંખ્યાત્મક ગુણધર્મ, કોલિગેટિવ પ્રોપર્ટી। યાની કે ઉત્કલન બિંદુમાં થતો વધારો એ જ શું છે? આપણી કોલિગેટિવ પ્રોપર્ટી, જે કોના સમપ્રમાણમાં હોય? મોલાલિટીના। મોલાલિટીનું સૂત્ર શું થાય? તો કે દ્રાવ્યના મોલ અપોન દ્રાવકનું દળ ઇન કેજી, કિલોગ્રામમાં। યાની કે એક કિલોગ્રામમાં રહેલ દ્રાવ્યના મોલની સંખ્યાને આપણે શું કહેશું? મોલાલિટી। મોલાલિટી વિશે બેટર અન્ડરસ્ટેન્ડ કરવા માટે, યાની કે વધારે સમજ મળે એ માટે, તમે સોલ્યુશન 02 અને સોલ્યુશન 01નો અભ્યાસ કરી શકો, આપણો આગળનો લેક્ચર, બરાબર? તો ડેલ્ટા ટીબી ડાયરેક્ટલી પ્રપોર્શનલ ટુ એમ, અને એમની જગ્યાએ અહીંયા આપણે મૂકશું અબાષ્પશીલ દ્રાવ્યના મોલ અપોન દ્રાવકનું દળ ઇન કિલોગ્રામ। હવે પ્રપોર્શનાલિટી આપણે દૂર કરીએ, સમપ્રમાણતાની નિશાની આપણે દૂર કરીએ, તો ત્યાં અચળાંક આવશે, અને અચળાંકને આપણે કહેશું શું? કે બી। કેમ બી? તો અહીંયા ઉત્કલન બિંદુ બોઇલિંગની વાત કરીએ એટલે આપણે કે બી આપી દઈએ। તો ડેલ્ટા ટી બી ઇઝ ઇક્વલ ટુ કે બી ઇન્ટુ અથવા ગુણ્યા મોલલ, યાની કે મોલારિટી, ઓકે, મોલાલિટી, લીટી, યાદ રાખજો ખાસ લીટી। તો આ જે કેબી છે, જેને આપણે શું કહેશું? મોલર ઉન્નયન અચળાંક। અહીંયા જે ચોરસવાળું બોક્સ દેખાય છે એમની અંદર જે સૂત્ર જોવા મળે એ તમારો સંખ્યાત્મક ગુણધર્મ, કોનો? ઉત્કલન બિંદુ ઉન્નયનનો, કે ઉત્કલન બિંદુ ઉન્નયન એ દ્રાવ્યની મોલાલિટીના સમપ્રમાણમાં હોય છે, અને સમપ્રમાણતાની નિશાની દૂર કરો એટલે શું આવશે?
तो के अचळांक आवशे अने आ अचळांक ने शुं कहेशुं मोलर उन्नयन अचळांक केबी। आ अचळांक विशे आपणे थोड़ी घणी वात करिए तो केबी ए मात्र द्रावक पर आधारित होय छे, एने द्रावण साथे तापमान साथे कंई लेवा देवा होता नथी। ए मात्र कोना उपर आधार राखे, द्रावकनी प्रकृति उपर आधार राखे, यानी कि पाणी माटे अलग हशे, बेन्जीन माटे अलग हशे, टोल्युइन माटे अलग हशे, आवा जे द्रावक हशे आ द्रावकनी प्रकृति उपर केबी आधारित होय, जेनुं मूल्य मोस्ट ऑफली यानी कि मोटा भागे आपणने आपी दीधुं ज होय। हवे आ केबीना एकमनी आपणे वात करीए तो आपणने सूत्र मालूम छे, डेल्टा टीबी इज इक्वल टू केबी इंटू मोलर। तो आने अहीं आपणे केबी ने सूत्रनो करता बनावीए तो डेल्टा टीबी अपॉन एम यानी कि मोलर थशे। तो डेल्टा टीबी नो एसआई एकम यानी कि तापमाननो एसआई एकम केल्विन, અને મોલાલિટીનો આપણે શું મોલ પર કિલોગ્રામ લખશું, તો આપણને અહીંયા મોલર ઉન્નયન અચળાંકનો એસઆઈ એકમ મળી જાય કિલોગ્રામ ઇન્ટુ કેલ્વિન, યાની કે કેલ્વિન ઇન્ટુ કિલોગ્રામ પર મોલ, એક મોલમાં એટલા કેલ્વિન અને એટલા કિલોગ્રામ, તો કેલ્વિન ઇન્ટુ કિલોગ્રામ મોલ ઇન્વર્સ પણ તમે કહી શકો। તો અહીંયા તમને પૂછે કે मोलर उन्नयन अचळांकनो एसआई एकम जणावो, तो तमे किलोग्राम इंटू केल्विन ओके आगळ पाछळ लखो तो पण चाले अपॉन मोल आवुं आपी शको, ख्याल आवशे तमने। हवे आपणे आ केबी छे मोलर उन्नयन अचळांक जेमनी व्याख्या आपी होय तो एटले शुं, तो अहीं आपणे एक धारणा करवी पड़शे। धारो के एक मोलर सोल्यूशन होय तमारुं, यानी कि जे द्रावणनी सांद्रता एक मोलर होय, तो एक मोलर आपणे ऊपरना समीकरण यानी कि डेल्टा टीबी अपॉन केबी इंटू एम एमनी जगह एक मोलर मूकी दईए, तो आपणो मोलर उन्नयन अचळांक ए उन्नयन उत्कलन बिंदु उन्नयन बराबर थई जाय, यानी कि एक मोलर द्रावण माटे डेल्टा टीबी ने ज मोलर उन्नयन अचळांक कहेवाय। एक मोलर द्रावणना उत्कलन बिंदु उन्नयन ने ज शुं कहेवाय, उन्नयन अचळांक। ख्याल आवी जाय के न ख्याल आवी जाय, समझ पड़शे तो आ प्रकारनी घटना जोवा मळे, समझ पड़शे ने। तो आगळ आपणे वात करीए तो हवे एनो एक्झाम्पल जेने तमारे जाते ट्राय करवानी छे। अहींया तमने रकम देखाय छे के एक किलोग्राम पाणीमां 18 ग्राम ग्लूकोज, एक किलोग्राम पाणीमां 18 ग्राम ग्लूकोज ने ओगाळता बनता द्रावणनुं उत्कलन बिंदु मेळवो। एक द्रावण बने छे सरस मजानुं ग्लूकोजनुं द्रावण बनशे, अने एना माटे आपणने जे पाणी हशे पाणी माटे केबी आपी दीधो 0.52 केल्विन इंटू किलोग्राम पर मोल, अने पाणीनुं उत्कलन बिंदु आપ્યું હોય અહીંયા આપી દીધું છે, પણ કદાચ ના આપ્યું હોય તો એ આપણને માલુમ હોય। 0° સેલ્સિયસ એ ગલન બિંદુ છે અને 100° સેલ્સિયસ એમનું ઉત્કલન બિંદુ, યાની કે T0B ઇઝ ઇક્વલ ટુ 373 કેલ્વિન, 373 કેલ્વિન। ટ્રાય કરો, જો સૂત્ર કયું થશે, જો ઉપર લખેલું જ છે, ડેલ્ટા TB ઇઝ ઇક્વલ ટુ KB ઇન્ટુ મોલાલિટી। ડેલ્ટા TB બરાબર શું થશે, TB માઇનસ T0B આવે છે જવાબ। અહીંયા વિડીયોને પોઝ કરીને ગણવાની ટ્રાય કરવી જોઈએ આપણે। તો આપણો આખો દાખલો એવું કે 1 કિલોગ્રામ પાણીમાં 18 ગ્રામ ગ્લુકોઝ, તો મોલાલિટી આપણને મળી જાય, KB આપણને આપેલો છે, યાની કે KB બરાબર 0.52 ગુણ્યા દ્રાવ્યના મોલ અપોન દ્રાવકનું દળ, દ્રાવકનું દળ 1 કિલોગ્રામ આપેલું છે, દ્રાવ્યના મોલ કેવી રીતના મળશે, તો કે 18 ગ્રામ ગ્લુકોઝ છે, ગ્લુકોઝનું આણ્વીય દળ કેટલું થશે, મેં તમને કીધું હતું 180, અને જો ના ખબર હોય તો કાર્બન કેટલા 12, કાર્બનનું આણ્વીય દળ 12, હાઇડ્રોજનનું 1, ઓક્સિજનનું કેટલું થશે, તો કે 16, એટલે 16 × 6 12 × 1 ને પ્લસ 6 × 12 એટલે ઇઝ ઇક્વલ ટુ કેટલા થશે, 180। તો 18/180 એટલે દ્રાવ્યના મોલ યાની કે ગ્લુકોઝના મોલ મળી ગયા, નીચે દ્રાવકનું દળ 1 કિલોગ્રામ આપેલું છે, કેલ્ક્યુલેશન કરશો એટલે તમારો જવાબ આવશે, કેટલો જવાબ આવે છે આ બાજુ,
डेल्टा टीबी इज इक्वल टू 0.052। હવે આજે જવાબ મળે છે શું છે તો કે ઉત્કલન બિંદુ ઉન્નયન આપણે મેળવવાનું શું છે દ્રાવણનું ઉત્કલન બિંદુ તો ઉત્કલન બિંદુ ઉન્નયનનું સૂત્ર શું થાય તો કે ડેલ્ટા ટીબી ઇઝ ઇક્વલ ટુ ટીબી માઇનસ ટી ઝીરો બી ટીબી શું છે તો કે દ્રાવણનું ઉત્કલન બિંદુ ટી ઝીરો બી શું છે તો કે શુદ્ધ દ્રાવકનું ઉત્કલન બિંદુ તો આ બંનેના તફાવતને જ આપણે શું કહીએ છીએ ડેલ્ટા ટી બી કિંમત મૂકી દઈએ ટીબી ને સૂત્રનો કરતા બનાવશું ટી ઝીરો બી આ બાજુ આવી જશે ટી ઝીરો બી યાની કે પાણીનું ઉત્કલન બિંદુ પાણીનું ઉત્કલન બિંદુ કેટલું છે 373 ખ્યાલ આવશે અહીંયા 273 છે એ ભૂલ છે કેટલી લેશો તમે 373 એટલે 0.052 પ્લસ 373 એટલે જવાબ કેટલો આવશે 373.052 કેલ્વિન જો અંશ સેલ્સિયસમાં ફેરવવું હોય તો જે 373 લ્યો છો એની જગ્યાએ તમે કેટલા લ્યો 100 અંશ સેલ્સિયસ તો જવાબ તમારો શેમાં આવશે અંશ સેલ્સિયસની અંદર આવશે ખ્યાલ આવશે ને આગળ વધીએ ઓકે એના પછીનો સરસ મજાનો બીજો પ્રશ્ન આ પ્રશ્નને તમારે ધ્યાનમાં લેવાનો છે આ પ્રશ્ન ખૂબ જ સરસ છે આપણે એને સોલ્યુશન હાઇડ કરી દઈએ અને ખાલી રકમ રાખીએ 300 ગ્રામ પાણીમાં યાની કે દ્રાવક આપેલું છે પાણી એમાં 6 ગ્રામ યુરિયા અને 9 ગ્રામ ગ્લુકોઝ 6 ગ્રામ યુરિયા એન્ડ 9 ગ્રામ ગ્લુકોઝ ને દ્રાવ્ય કરતા બનતા દ્રાવણનું ઉત્કલન બિંદુ તમારે મેળવવાનું છે સરસ પ્રશ્ન છે પાણીનું ઉત્કલન બિંદુ આપી દીધું 100 સેલ્સિયસ પાણી માટે ઉત્કલન બિંદુ અચળાંક આપી દીધો આપણને 0.52 કેલ્વિન ઇન્ટુ કિલોગ્રામ પર મોલ અત્યાર સુધી આપણે જોયું તો આગળના દાખલાની અંદર એક દ્રાવણ હતું કે જેમની અંદર એક જ દ્રાવ્ય હતો અત્યારે પાણી દ્રાવક છે એમની અંદર 2 દ્રાવ્ય છે તો આપણે જે સૂત્ર મૂકવાના છે એ સૂત્ર સંખ્યાત્મક ગુણધર્મનું છે એને કેટલા દ્રાવ્ય હોય એની આરે કંઈ લેવા દેવા હોય નહીં જો અહીંયા એ મગજ થોડું વાપરવાનું છે યુરિયા આપ્યો છે અને ગ્લુકોઝ આપ્યો છે તો આપણે એની આરે કોઈ મતલબ નથી માત્ર એના મોલ સાથે મતલબ છે તો ટોટલ મોલ આપણને મળી જાય દ્રાવણના અને ટોટલ મોલ જો આપણને મળી જાય તો જવાબ મળી જાય તરત સિમ્પલ ઉપરની રીત પ્રમાણે જ ગણવાનો છે તો યુરિયા અને ગ્લુકોઝ કે જે એની પ્રકૃતિ છે યુરિયા યુરિયા છે ગ્લુકોઝ ગ્લુકોઝ છે પણ બંનેના મોલ જો આપણને મળી જાય ને બંનેના મોલનો સરવાળો કરી દઈએ તો દ્રાવણની અંદર કુલ મોલ આપણને પ્રાપ્ત થઈ જાય દ્રાવ્યના અને પછી જવાબ આવી જાય યાની કે ગ્લુકોઝ હોય કે યુરિયા હોય જેની આરે આપણે કંઈ લેવા દેવા છે આપણે માત્ર એની મોલની સંખ્યા રે લેવા દેવા છે મોલની સંખ્યા બંનેનો હું કરી નાખશું સરવાળો ખ્યાલ આવશે પોઝ કરીને ગણવાની ટ્રાય કરો અને જો ના આવે તો આપણે જોઈએ તો કુલ મોલ યાની કે અબાષ્પશીલ દ્રાવ્ય બંને છે જેમના કુલ મોલ દ્રાવ્યના આપણે મોલ જોઈએ તો એન યુરિયા પ્લસ એન ગ્લુકોઝ યુરિયા કેટલા ગ્રામ છે 6 ગ્રામ યુરિયાનું આણ્વીય દળ કેટલું થશે યાની કે યુરિયાનું સૂત્ર પહેલાં તો આવડવું જોઈએ એન એચ ટુ સી ઓ એન એચ ટુ ખ્યાલ આવશે તો આમનું આણ્વીય દળ કેટલું થશે નાઇટ્રોજનનું 14 ઓક્સિજનનું કેટલું થશે 16 કાર્બનનું કેટલું થશે 12 અને હાઇડ્રોજનનું કેટલું થશે 1 આ બધાને આપણે કાઉન્ટ કરશું તો જવાબ કેટલો આવશે 60 એટલે 6/60 પ્લસ ગ્લુકોઝ આપેલું છે ગ્લુકોઝના મોલની સંખ્યા કેટલા ગ્રામ ગ્લુકોઝ છે 9 ગ્રામ ગ્લુકોઝ ગ્લુકોઝનું આણ્વીય દળ કેટલું થશે આગળ આપણે જોયું 180 ગ્રામ બંનેનો જવાબ મેળવશું આ બાજુ 0.1 પ્લસ 0.05 0.15 મોલ ઓકે યાની કે દ્રાવણની અંદર જેટલા મોલ દ્રાવ્યના હતા એ કેટલા છે યુરિયા કે ગ્લુકોઝ આરે કંઈ લેવા દેવાય નથી આપણને જો ત્રીજો અહીંયા આપેલું હોત તો ત્રીજાને મોલનો હું કરત આપણે સરવાળો કરત ઓકે તો 0.15 મોલ આપણને આપેલા છે તો હવે આપણું સંખ્યાત્મક ગુણધર્મનું ઉત્કલન બિંદુ ઉન્નયનનું સૂત્ર શું છે ડેલ્ટા ટીબી ઇઝ ઇક્વલ ટુ કેબી ઇન્ટુ મોલાલિટી ખ્યાલ આવશે કેબી કેટલો આપેલો છે 0.52 એને ગુણ્યા મોલાલિટી કેવી રીતના મળશે આપણને મોલની સંખ્યા આપી દીધી આ 0.15 નીચે દ્રાવકનું દળ કિલોગ્રામમાં 300 ગ્રામ આપ્યું કિલોગ્રામમાં એટલે ભાગ્યા 1000 કરી દેશું એટલે 300 ભાગ્યા 1000
એટલે આપણને શું મળશે? તો કે ડેલ્ટા ટીબી, ડેલ્ટા ટીબી બરાબર 0.52 ગુણ્યા 0.5, જવાબ કેટલો આવશે? 0.26. ડેલ્ટા ટીબી બરાબર શું થશે? ટીબી માઇનસ ટી ઝીરો બી. ટીબી શું છે? દ્રાવણનું ઉત્કલન બિંદુ. ટી ઝીરો બી શું છે? શુદ્ધ દ્રાવકનું ઉત્કલન બિંદુ. શુદ્ધ દ્રાવકનું ઉત્કલન બિંદુ, અહીંયા આપણે પાણી લઈએ, કેટલું આપ્યું છે પાણી માટે? 100 અંશ સેલ્સિયસ. જો અહીંયા આપણે અંશ સેલ્સિયસમાં ગણ્યું, આગળના દાખલામાં કેલ્વિનમાં મૂક્યું. જો કેલ્વિનમાં મૂકશો તો જવાબ કેલ્વિનમાં આવશે, અને અંશ સેલ્સિયસમાં મૂકશો તો અંશ સેલ્સિયસમાં આવશે. ડેલ્ટા ટીબી તો બધા માટે સરખો જ રહેશે, એ કેલ્વિન હોય કે અંશ સેલ્સિયસ, એટલે એને તમારે ફેરવવાની ટ્રાય કરવાની નથી. તો 0.26 આપણને મળ્યું, પ્લસ ટી ઝીરો બી પ્લસ કરશું એ 100 અંશ સેલ્સિયસ, એટલે 100.26 અંશ સેલ્સિયસ. કેલ્વિનમાં ફેરવશો તો કેટલા? પ્લસ 273.15. હજી આપણે પ્લસ કરશું એટલે કે 373.26 અંશ સેલ્સિયસ આપણને ટીબી મળે, યાની કે દ્રાવણનું ઉત્કલન બિંદુ. નેક્સ્ટ દાખલો આપણે જોઈએ, એક્ઝામ્પલ નંબર 3. બોર્ડની અંદર આવા પ્રકારના દાખલા ઘણી બધી વાર પૂછાતા હોય કે 125 ગ્રામ બેન્ઝીન. અહીંયા આપણું જે બેન્ઝીન છે દ્રાવક છે, ખબર કેમ પડી? તો કે 3.3 ગ્રામ અબાષ્પશીલ પદાર્થ એમાં દ્રાવ્ય કરીએ, તો દ્રાવકમાં દ્રાવ્ય કરીએ કઈ ને, તો દ્રાવણનું ઉત્કલન બિંદુ, દ્રાવણનું ઉત્કલન બિંદુ આપણને આપી દીધું ટીબી 80.66 અંશ સેલ્સિયસ. ખ્યાલ આવે છે? 66 કહેવાય કે 67? 66 આપણે રાખીએ, હે ને, 66 અંશ સેલ્સિયસ. દ્રાવણ માટે ટીબી કેટલો છે? તો કે 80.66 અંશ સેલ્સિયસ. દ્રાવણ માટે કેબી કેટલો આપેલો છે? 3.28 કેલ્વિન ઇન્ટુ કિલોગ્રામ મોલ ઇન્વર્સ. હોય તો દ્રાવણનું આણ્વીય દળ ગણવાનું છે, યાની કે જે દ્રાવ્ય એમાં ઓગળેલો હશે એનું આપણે શું ગણવાનું છે? આણ્વીય દળ. આણ્વીય દળ આપણને કેવી રીતના મળશે? તો કે આણ્વીય દળ આપણે મેળવવું હોય, અને આપણે બધી જ માહિતી આપી છે, યાની કે અહીંયા સંખ્યાત્મક ગુણધર્મવાળું ઉત્કલન બિંદુ ઉન્નયનના સૂત્રની વાત આપણે કરવી પડશે. ઓપ્શન આપેલા છે 120 ગ્રામ પર મોલ, 130 ગ્રામ પર મોલ, 140 ગ્રામ પર મોલ અને 150 ગ્રામ પર મોલ. નીચે તમને આપ્યું છે બેન્ઝીનનું ઉત્કલન બિંદુ. પાણીનું ઉત્કલન બિંદુ તો ખ્યાલ હશે, પણ બેન્ઝીનનું ઉત્કલન બિંદુ ન ખ્યાલ હોય તો કદાચ આપી દઈ. ખ્યાલ આવે છે ને? તો બેન્ઝીનનું ઉત્કલન બિંદુ કેટલું હોય? 80 અંશ સેલ્સિયસ. તો બેન્ઝીનનું ઉત્કલન બિંદુ આપણને આપી દીધું, દ્રાવણનું ઉત્કલન બિંદુ આપી દીધું. તો આના ઉપરથી આપણને ઉત્કલન બિંદુ ઉન્નયન મળી જાય, ડેલ્ટા ટીબી. હવે ડેલ્ટા ટીબી આપણને મળી જાય, અને આપણને કેબી તો આપેલો જ છે, તો આપણને મોલાલિટી મળી જાય, અને મોલાલિટી મળી જાય તો મોલ મળી જાય, અને મોલ મળી જાય તો એમની અંદરથી આપણને આણ્વીય દળ મળી જાય. ગણવાની ટ્રાય કરો, જો આવડી જવો જોઈએ. જો ના આવડે તો વધારે આગળ ફરીવાર વિડીયો જોઈને ટ્રાય કરવાની છે. રેડી? વિડીયોને પોઝ કરીને ટ્રાય કરવાની છે. ખાસ મિત્રો, ફરી એકવાર આપણે કહીએ કે જ્યારે પણ આ લેક્ચર વિડીયો તમે જોતા હોય ત્યારે પેન અને નોટ્સ આ બે વસ્તુ તો હોવી જ જોઈએ. તમારી નોટ તમારે જાતે બનાવવાની છે, ખ્યાલ આવશે ને? તો વધારે તમને અન્ડરસ્ટેન્ડ થશે, અને તમને રીડિંગ કરવું પણ ગમશે, જેનાથી બે કામ થશે. એક તો લખવાનું પણ થશે, અને એ લખશો ત્યારે તમે વાંચતા જશો, જોશો ત્યારે તમે વાંચતા જશો, એટલે એનાથી ઘણો બધો ફાયદો થશે. કેટલો જવાબ આવે છે? જવાબ બી આવશે, 130 ની આજુબાજુ આવશે, 131 સમથિંગ ગ્રામ પર મોલ. જોઈએ આપણે સોલ્યુશન. જે હજી ગણે છે એ વિડીયોને પોસ્ટ કરીને ટ્રાય કરી શકે. બરાબર, આગળ જઈએ આપણે સોલ્યુશન તરફ. સમજાયું એ પ્રકારે જ, ડેલ્ટા ટીબી બરાબર ટીબી માઇનસ ટી ઝીરો બી. ટીબી કેટલું આપ્યું? યાની કે દ્રાવણનું ઉત્કલન બિંદુ 18.66 અંશ સેલ્સિયસ, અને ટી ઝીરો બી કેટલું છે? તો કે 80 અંશ સેલ્સિયસ. યાની કે ડેલ્ટા ટીબી ઉત્કલન બિંદુ ઉન્નયન આપણને કેટલું મળે છે? 0.66. ડેલ્ટા ટીબી બરાબર કેબી ઇન્ટુ મોલાલિટી. મોલાલિટીનું સૂત્ર શું થાય? દ્રાવ્યના મોલ અપોન દ્રાવકનું દળ કિલોગ્રામમાં. તો ડેલ્ટા ટીબી 0.66, કેબી 3.28,
એને ગુણ્યા દ્રાવ્યના મોલ એટલે કે દ્રાવ્યનું દળ અપોન દ્રાવ્યનું આણ્વીય દળ, યાની કે દ્રાવ્યનું દળ આપણને આપેલું છે 3.3 ગ્રામ અપોન એમ, એમ એ શું છે તો કે એ જ દ્રાવ્યનું આણ્વીય દળ. નીચે દ્રાવકનું દળ 125 ગ્રામ બેન્ઝીન આપેલો છે, કિલોગ્રામમાં ફેરવવા માટે એને 1000 વડે ભાગી દેશું એટલે આપણો જવાબ આવશે કેટલો, જવાબ આવે છે તો કે 131.2 ગ્રામ પર મોલ. અહીંયા આપણને આણ્વીય દળ પ્રાપ્ત થયું, ખ્યાલ આવશે. હવે એવું ઘણીવાર બની શકે કે આપણને કે બી યાની કે મોલર ઉન્નયન અચળાંક જે આપેલો ના હોય પણ એની જગ્યાએ બીજા કંઈક ડેટા આપણને આપેલા હોય, જેવી રીતના કંઈક આપણને ઉષ્મા આપેલી હોય તો વેપરાઇઝેશન ઉષ્મા યાની કે બાષ્પીભવન ઉષ્મા આપણને આપેલી હોય, તો એવા કિસ્સાની અંદર આપણે કે બી ફાઇન કરવું હોય તો એનું એક સૂત્ર છે જે યાદ રાખવાનું છે. જ્યારે કેબીના મૂલ્ય આપેલ હોય, ઓકે, જ્યારે કેબીના મૂલ્ય આપેલ ન હોય એવું તમે લેજો, તો નીચે મુજબ જો માહિતી આપેલી હોય તો એના માટેનું સૂત્ર કેબી ઇઝ ઇક્વલ ટુ આર ટી ઝીરો બીનો સ્ક્વેર એમ, યાની કે આણ્વીય દળ અપોન 1000 ડેલ્ટા એચ વેપોરાઇઝેશન. યાની કે શું થશે તો આપણે જોઈએ, આર એ વાયુ અચળાંક છે કે જેમની વેલ્યુ 8.314 જૂલ પર મોલ ઇન્ટુ કેલ્વિન લઈ શકાય આપણે, અથવા તો જો કેલેરીમાં ઉષ્મા આપેલી હોય તો 2 કેલેરી પર મોલ ઇન્ટુ કેલ્વિન. ટી ઝીરો બી એવું છે શુદ્ધ દ્રાવકનું ઉત્કલન બિંદુ, જે દ્રાવક આપેલું હોય એનું ઉત્કલન બિંદુ જે કેલ્વિનમાં લેશું. એમ એ દ્રાવકનું આણ્વીય દળ, ખાસ યાદ રાખવાનું છે, એમ એ શું છે દ્રાવકનું આણ્વીય દળ, અને ડેલ્ટા એસ વેપોરાઇઝેશન એ શું છે બાષ્પીભવન એન્થાલ્પી, બાષ્પીભવન એન્થાલ્પી કે જે જૂલની અંદર પણ હોય અને કેલેરીની અંદર એ હોય. જો જૂલની અંદર હોય તો વાયુ અચળાંકમાં એનું મૂલ્ય હું 8.314 જૂલ પર મોલ ઇન્ટુ કેલ્વિન, અને જો કેલેરીમાં હોય તો 2 કેલેરી પર મોલ ઇન્ટુ કેલ્વિન. હવે જે આ જે વેપોરાઇઝેશન એન્થાલ્પી યાની કે બાષ્પીભવન એન્થાલ્પી છે એક મોલ માટે હોય, પણ ઘણી બધી વાર આપણને લેટેન હીટ ઓફ વેપોરાઇઝેશન યાની કે લેટિસ ઉર્જા આપણને આપી દીધી હોય, લેટિસ ઉષ્મા પણ એને કહી શકાય છે, અને એલવી વડે દર્શાવી છે. તો એલવી જે 1 ગ્રામ માટે હોય, પણ આપણે 1 મોલ માટે વાત કરવી હોય તો 1 ગ્રામને આપણે આણ્વીય દળ વડે ગુણી દઈએ તો 1 મોલ માટે વાત થઈ જાય, અને 1 મોલ માટે આપણને શું મળી જાય કે એલવી, એલવી ના રહેતા શું થઈ જાય ડેલ્ટા એચ વેપોરાઇઝેશન. અને યાદ રાખજો બાષ્પીભવન એન્થાલ્પી અને નીચે લેટાઇન હીટ ઓફ વેપોરાઇઝેશન, યાની કે બાષ્પીભવન માટે લેટિસ ઉર્જા પણ એને તમે કહી શકો કે જે 1 ગ્રામ પર ગ્રામ પર હોય. અને જો પર ગ્રામને આપણે આણ્વીય દળ વડે ગુણી દઈએ તો શેના વડે, તો કે 1 મોલ માટે મળી જાય. 1 મોલ માટે જો બાષ્પીભવન એન્થાલ્પી હોય તો એને આપણે શું કહીએ ડેલ્ટા એસ વેપોરાઇઝેશન, જે 1 મોલ માટે હોય. તો એક દાખલો જોઈએ એટલે ઓટોમેટિકલી આપણને ખ્યાલ આવશે. તો દાખલો અહીંયા એવું કે પાણીની લેટિસ ઉષ્મા, ઓકે, લેટાઇન એનર્જી જે હશે એ હીટ ઓફ વેપોરાઇઝેશન કોના માટે, પાણી માટે આપણને આપી 540 કેલેરી પર ગ્રામ આપી છે. ઓકે, તો આપણે પર મોલ પહેલાં મેળવવી પડશે યાની કે ઉષ્મા, એટલે કે એને એન્થાલ્પી આપણે કહેશું. તો પાણીના આણ્વીય દળ વડે ગુણી દઈએ આપણે, ગુણ્યા 540 × 18 કરીએ એટલે આપણને ડેલ્ટા એસ વેપોરાઇઝેશન મળે. તો પાણીનો મોલર ઉન્નયન અચળાંક કે બી આપણે મેળવવાનો છે, તો કેબીનું સૂત્ર આપણે ઉપર જોયું એ પ્રકારે શું થશે તો કેબીનું સૂત્ર કેબી ઇઝ ઇક્વલ ટુ આર ટી ઝીરો બી નો સ્ક્વેર એમ અપોન 1000 × ડેલ્ટા એસ વેપોરાઇઝેશન, યાની કે બાષ્પીભવન એન્થાલ્પી. તો ડેલ્ટા એસ વેપોરાઇઝેશન બરાબર એલવી ગુણ્યા આણ્વીય દળ થશે, એટલે કે 540 × 18 કેલેરીમાં જવાબ આવશે. હવે જ્યારે કેલેરી હોય ત્યારે આર વાયુ અચળાંક આપણે કેટલો લેવો, તો કે 2 કેલેરી પર મોલ ઇન્ટુ કેલ્વિન. શુદ્ધ પાણીનું ઉત્કલન બિંદુ ટી ઝીરો બી કેટલું થશે, 100 અંશ સેલ્સિયસ, અથવા તો આપણે કેલ્વિનમાં અહીંયા લેવાનું છે એટલે +273 +300 કરશો એટલે 373 કેલ્વિન.
आणविय दळ केटलो थशे 18। बधी ज किंमतो आपणे सूत्रनी अंदर मूकशो एटले आपणने सीधो ज जवाब मळशे के बी बराबर 0.52 लगभग 0.52 केल्विन इंटू किलोग्राम पर मोल। ख्याल आवशे तमने, गणवानी ट्राय करवानी छे। तो अहींया जे उत्कलन बिंदु उन्नयन के सेकेंड संख्यात्मक गुणधर्म केवो थयो पूरो। नेक्स्ट लेक्चरनी अंदर आपणे वात करशुं ठार बिंदु अवनयननी अंदर, यानी कि थर्ड आपणो संख्यात्मक गुणधर्म। तो आज माटे एटलुं ज, ऑल द बेस्ट।